દ્વારકા પોલીસે સિકલીકર ગેંગની ઝડપી, ઘરફોડ તેમજ બાઇક ચોરી કરતા કુખ્યાત સિકલીકર ગેંગના 3 સભ્યોને ઝડપી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. દ્વારકા પોલીસ સ્ટેશન તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશન મથકે ઘરફોડ તથા મોટરસાઇકલ ચોરીઓના ભેદ ઉકેલી સિકલીકર ગેંગના 3 આરોપીઓને દ્વારકા પોલીસે દબોચી લીધા છે. સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સાથે કુલ કિંમત રૂપિયા 49,000નો મુદ્દામાલ દ્વારકા પોલીસે કબજે કર્યો છે. દ્વારકામાં થોડા સમય પહેલા તારીખ 25/4/2021 રાત્રિ સમય દરમિયાન દ્વારકા ગત તારીખ 24 અને 25 રાત્રે દ્વારકા શહેરની અંદર જલારામ સોસાયટી અને મુલીધર ટાઉનશીપની અંદર ચોરી થયેલ, ઘરફોડ ચોરી, જેમાં ગુનો રજીસ્ટર કરેલ 457-380 મુજબ અને અમારા ડીવાયસી સાહેબ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી ડિસ્ટમ્પની ટીમ અને અમારા પીએસઆઈ ચાવડા કામે લાગેલા, જેમાં ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો શોધી કાઢવા અમને સફળતા મળેલ છે, જેમાં સીસીટીવી કેમેરાના આધારે અમને ફોટોગ્રાફ્સ મળેલા, જે ફોટોગ્રાફ્સના અમે વેરીફાઈ કરાવતા આ ફોટોગ્રાફ છે એ શેરસિંગ સુરજસિંહ ચિકલીગર, જે મેન આનો સભ્ય છે, અને બીજો જસપાલસિંહ અને સતપાલસિંહ, આ 3 જણા દ્વારકામાં મોટરસાઇકલ લઈને જામનગરથી આવેલા અને રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરી અને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 44,000ની ચોરી કરેલ અને ત્યારબાદ નાસી ગયેલા. અને આ સીસીટીવી સર્વેલન્સ આધારે અમે તપાસ કરતા જેના ફોટાની ઓળખ થયેલ અને આ લોકો જામનગરમાં હોવાનું અમને હકીકત મળેલ, જેથી અમારા ડિસ્ટમ્પના નરેશભાઈ, કુલદીપસિંહ, પીએસઆઈ ચાવડા બધા સાથે ટીમ મળી અને ત્યાંથી એ લોકોને પકડી પાડેલ છે. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, લક્કી વીટી અને 6,000 રૂપિયા રોકડા મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ ઉપરાંત કલ્યાણપુર વિસ્તારના ભાટિયામાં પણ ચોરી થયેલ, જેમાં મોટરસાઇકલ ચોરાયેલ, આ ચોરીની પણ એમને કબૂલત આપેલ છે. અને આ આરોપીઓના ઝડપી લઈ અને તેમના COVID-19ના ટેસ્ટ કરાવી અને ગત રાત્રે 20-30 વાગે અટક કરવામાં આવેલ છે અને આગળ રિમાન્ડની તજવીજ ચાલુ છે. આગળની તપાસ પીએસઆઈ ચાવડા ચલાવી રહ્યો છે.